विश्वनाथ सत्वा बाबा ट्रस्ट संचालित श्री दिनेश भाई श्यामजी भैरवानी साइंस कॉलेज ना ऑनलाइन विडियो लेक्चर में आप सबनो स्वागत छे। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे गया विडियो लेक्चर नी अंदर प्रवाही सल्फर डाइऑक्साइड नो अभ्यास कर्यो हतो। एनी अंदर आपणे जोयुं हतुं फर्स्ट प्रवाही सल्फर डाइऑक्साइड ना भौतिक गुणधर्मो, पछी धातु अधातु क्षार नी द्राव्यता अने छेल्ले प्रवाही सल्फर डाइऑक्साइड नी अंदर जोवा मळती रासायणिक प्रक्रियाओ जोई थी। तेमां आपणे पांच प्रकारनी प्रक्रिया जोई थी। तो नंबर वन थी आयनीकरण, नंबर टू तटस्थीकरण, पछी थी रेडॉक्स प्रक्रिया, नंबर थ्री, नंबर फोर जोई थी आपणे अवक्षेपण प्रक्रिया, अने छेल्ली फाइव थी तो के संकीर्ण संयोजनोनी बनावट। पछी त्यांथी आगळ आपणे आजना विडियो लेक्चरनी अंदर जोवानुं छे तो के प्रवाही सल्फर डाइऑक्साइडनी अंदर જોવા મળતી કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓ। તો એમાં ત્રણ પ્રકારની કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે। નંબર વન સલ્ફોનેશન, નંબર ટુ યોગશીલ પ્રક્રિયા, અને છેલ્લી લાસ્ટ નંબર થ્રી ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા। તો આપણે સલ્ફોનેશન પ્રક્રિયાથી સ્ટાર્ટ કરીએ। નંબર વન સલ્ફોનેશન પ્રક્રિયા। તો સલ્ફોનેશન પ્રક્રિયામાં શું થાય તો કે બેન્ઝીનની પ્રક્રિયા ક્લોરોસલ્ફોનિક એસિડની હાજરીમાં કરવામાં આવે અને દ્રાવક તરીકે સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે તો આપણને નિપજ તરીકે બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે છે। કોની? બેન્ઝીનની પ્રક્રિયા કોની સાથે કરવાની? તો કે આ બેન્ઝીન, એની પ્રક્રિયા ક્લોરોસલ્ફોનિક એસિડ એટલે કે સીએલ એચઓ ટુ ઓએસ, ક્લોરો સલ્ફોનિક એસિડ સાથે પ્રવાહી સલ્ફર ડાયોક્સાઇડનો દ્રાવક તરીકે ઉપયોગ કરો તો તમને નિપજ તરીકે શું મળે? તો કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ। શું મળશે? બેન્ઝીન સલ્ફોનિક એસિડ, અહીંથી સીએલ અને અહીંથી એચ માઇનસ બંને જોડાઈને શું બનાવશે? એક મોલ એચ સીએલનો અણુ રિમૂવ થશે અને શું મળશે? બેન્ઝીન સલ્ફોનિક એસિડ। તો પ્રવાહી સલ્ફર ડાયોક્સાઇડનો દ્રાવક તરીકે ઉપયોગ કરવામાં આવે તો બેન્ઝીનનું તમે સલ્ફોનેશન કરો તો નિપજ તમને કઈ મળે? બેન્ઝીન સલ્ફોનિક એસિડ। આપણે નંબર ટુ પ્રક્રિયા જોઈએ, યોગશીલ પ્રક્રિયા। યોગશીલ પ્રક્રિયા, તો આપણે સ્ટાયરીન છે એનું તમે યોગશીલ પ્રક્રિયા કરો। કોની? નામ શું થાય? તો કે સ્ટાયરીન। સ્ટાયરીનની બ્રોમિન સાથે તમે પ્રક્રિયા કરો અને દ્રાવક તરીકે પ્રવાહી સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ કરો તો તમને એક યોગશીલ નિપજ મળે। યોગશીલ એટલે કે ડબલ બોન્ડ હોય એ કેવા થઈ જાય? તૂટી જાય। તો અહીંથી શું થશે? આ એક ડબલ બોન્ડ બ્રેક થશે અને ત્યાં શું જોડાઈ જશે? બે બ્રોમિનના અણુ જોડાઈ જશે। હવે અહીંથી આ એક ડબલ બોન્ડ બ્રેક થાય એટલે એક આ કાર્બનની સંયોજકતા ખાલી પડે અને એક આ કાર્બનની સંયોજકતા ખાલી પડે, ત્યાં શું જોડાઈ જશે? બે બ્રોમિનના પરમાણુ જોડાઈ જશે, એટલે કે એક અહીંયા જોડાશે અને બીજો ક્યાં જોડાશે? આની સાથે। આ પ્રકારની એક નિપજ મળે અને શું કહેવાય? તો કે બ્રોમિનનો સાયનો વ્યુત્પન્ન તરીકે ઓળખવામાં આવે છે, અથવા નું નામ શું થાય? તો કે વન ઇન્ટુ વન ટુ ડાય બ્રોમો ઇથેન બેન્ઝીન, આવું નામ થાય, વન ઇન્ટુ વન ટુ ડાય બ્રોમો ઇથેન બેન્ઝીન। આ નંબર ટુ
प्रक्रिया। हवे नंबर थ्री जो है आपणे, थ्री कई प्रक्रिया जोवा मळे छे, तो के फ्रीडल क्राफ्ट प्रक्रिया। नंबर थर्ड, फ्रीडल क्राफ्ट प्रक्रिया, तो एमा बेन्जीन नी प्रक्रिया, तमे बेन्जोइल क्लोराइड साथे तमे प्रक्रिया करो तो निपज तरीके शुं मळे, बेन्जोफिनोन मळे। कोनी हाजरी मां? तो के प्रवाही सल्फर डाइऑक्साइड नी हाजरी मां। कोनी प्रक्रिया? तो के बेन्जीन नी प्रक्रिया कोनी साथे करवानी छे? आ बेन्जीन, एनी प्रक्रिया तमे करो C6H5COCl, बेन्जोइल क्लोराइड। અને દ્રાવક તરીકે તમે કોનો ઉપયોગ કરો? પ્રવાહી સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ કરો તો તમને નિપજ શું મળશે? તો કે બેન્ઝો ફિનોન નિપજ મળશે। જો અહીંથી શું, અહીંથી બોન્ડ બ્રેક થાય એટલે બેન્ઝી સાથે શું જોડાઈ છે? સીઓ સી સિક્સ એચ ફાઇવ, અને એક અહીંથી એક હાઇડ્રોજન જાય, શું રિમૂવ કરશે? એક એચ સીએલનો અણુ રિમૂવ કરશે, અને અહીંથી શું બનાવશે? સીઓ સી સિક્સ એચ ફાઇવ, બે બેન્ઝીન રિંગ ને વચ્ચે કિટોન સમૂહ, એનું નામ શું થાય? તો કે બેન્ઝો ફિનોન। તો આ પ્રમાણે તમે પ્રવાહી સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ કરો તો તમને ત્રણ પ્રકારની કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા જોવા મળે। કઈ કઈ? સલ્ફોનેશન, યોગશીલ અને ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા। સલ્ફોનેશન પ્રક્રિયામાં નિપજ તરીકે તમને શું મળે? તો કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ। યોગશીલમાં શું મળે? 1,1,2-ડાયબ્રોમોઇથેન બેન્ઝીન નિપજ મળે। અને જ્યારે છેલ્લી જે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા છે એમાં નિપજ તરીકે શું મળે? તો કે બેન્ઝો ફિનોન મળે છે। તો આ પ્રકારે તમે સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ કરી કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા પણ એની અંદર જોવા મળે। હવે આપણે નેક્સ્ટ જોવાનું છે પ્રવાહી હાઇડ્રોજન ફ્લોરાઇડ। તો આપણે પ્રવાહી હાઇડ્રોજન ફ્લોરાઇડ છે એ ધ્રુવીય અને પ્રોટેક દ્રાવક છે। કેવું? ધ્રુવીય અને પ્રોટેક દ્રાવક છે। હવે હાઇડ્રોજન ફ્લોરાઇડ છે એમાં ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે છે અને હાઇડ્રોજનની વિદ્યુતઋણતા કેવી છે? ઓછી છે। એટલે કે હાઇડ્રોજન ફ્લોરાઇડની અંદર પ્રોટોન કેવું? સહેલાઈથી દ્રાવણ કરી શકાય। એટલે કે હાઇડ્રોજન ફ્લોરાઇડ કેવો દ્રાવક છે? પ્રોટિક દ્રાવક। એટલે કે હાઇડ્રોજન ફ્લોરાઇડની અંદર પ્રોટોનનો વિનિમય થઈ શકે છે। તેમજ હાઇડ્રોજન ફ્લોરાઇડની અંદર વિદ્યુતઋણતાનો મોટો તફાવત હોવાથી હાઇડ્રોજન ફ્લોરાઇડની અંદર આયોનિક પદાર્થો સહેલાઈથી દ્રાવ્ય થાય છે। કયા પદાર્થો? તો કે આયોનિક પદાર્થો સહેલાઈથી દ્રાવ્ય થાય છે। એક તો ધ્રુવીય અને પ્રોટિક દ્રાવક છે અને વિદ્યુતઋણતાનો તફાવત હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે વધારે હોવાથી આયોનિક પદાર્થો કેવા થાય? વધારે પ્રમાણમાં દ્રાવ્ય થાય છે। કયા પદાર્થો? આયોનિક પદાર્થો દ્રાવ્ય થાય છે। પછી આપણે એની વાત કરીએ ઉત્કલન બિંદુની, તો હાઇડ્રોજન ફ્લોરાઇડ છે એનું ઉત્કલન બિંદુ કેટલું જોવા મળે છે? તો કે 19.4 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે, તથા તેનું ઠાર બિંદુ જોવા મળે છે -83 ડિગ્રી સેલ્સિયસ, અને તેના ડાયઇલેક્ટ્રિક અચળાંકની કિંમત કેટલી છે? ટ્રિક અચળાંકની કિંમત કેટલી જોવા મળે? તો કે -83.6।
હવે ઉત્કલન બિંદુ કેટલું? 19.4 ડિગ્રી સેલ્સિયસ. ઠાર બિંદુ -83 ડિગ્રી સેલ્સિયસ. અને ડાયઇલેક્ટ્રિક અચળાંકની કિંમત કેટલી? તો કે 83.6 જોવા મળે છે. અને પ્રવાહી હાઇડ્રોજન ફ્લોરાઇડ છે એની અંદર અકાર્બનિક પદાર્થો છે એ વધારે પ્રમાણમાં દ્રાવ્ય થતા હોય છે. અકાર્બનિક પદાર્થો પણ કેની અંદર દ્રાવ્ય થાય? પ્રવાહી હાઇડ્રોજન ફ્લોરાઇડની અંદર દ્રાવ્ય થાય છે. પછી આપણે વાત કરીએ હાઇડ્રોજન ફ્લોરાઇડના બંધારણની. તો હાઇડ્રોજન ફ્લોરાઇડનું બંધારણ છે એની અંદર શું જોવા મળે? તો કે હાઇડ્રોજન છે એ આંશિક રીતે ધન વિષભારિત જોવા મળે, જ્યારે ફ્લોરિન છે એ આંશિક રીતે ઋણ વિષભારિત જોવા મળે. તેથી તેને કયો દ્રાવક કહેવાય? ધ્રુવીય દ્રાવક કહેવામાં આવે છે. અને હાઇડ્રોજન ફ્લોરાઇડ છે એની અંદર હાઇડ્રોજન બંધ પણ જોવા મળે. તો એની બંધારણની વાત કરીએ. તો બંધારણ કેવું જોવા મળે? હાઇડ્રોજન છે એ કેવું? આંશિક ધન વિષભારિત, જ્યારે ફ્લોરિન છે એ આંશિક ઋણ વિષભારિત. આ પ્રકારે તેનું બંધારણ કેવું રેખીય જોવા મળે અને એની અંદર હાઇડ્રોજન બંધ પણ જોવા મળે. હવે નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ તો કે પ્રવાહી હાઇડ્રોજન ફ્લોરાઇડ છે એનો દ્રાવક તરીકે ઉપયોગ શું? હાઇડ્રોજન ફ્લોરાઇડ દ્રાવક તરીકે એમાં નંબર 1 દ્રાવ્ય ક્ષારો. કેવા? દ્રાવ્ય ક્ષારો. તો પ્રવાહી હાઇડ્રોજન ફ્લોરાઇડની અંદર આલ્કલી તેમજ સિલ્વરના ક્લોરાઇડ, નાઇટ્રેટ અને સલ્ફાઇડ ક્ષારો વધારે પ્રમાણમાં દ્રાવ્ય છે. કયા ક્ષારો? તો કે આલ્કલી તેમજ સિલ્વરના કયા ક્ષારો? ક્લોરાઇડ, સલ્ફેટ અને નાઇટ્રેટ ક્ષારો વધુ દ્રાવ્ય છે. તેમજ સોડિયમ એસિટેટ. કયું? સોડિયમ એસિટેટ, પોટેશિયમ એસિટેટ, એમોનિયમ પરક્લોરેટ, પોટેશિયમ ક્લોરેટ, પરસલ્ફેટ, આ બધા ક્ષારો છે એ પ્રવાહી હાઇડ્રોજન ફ્લોરાઇડની અંદર કેવા થતા હોય? તો કે દ્રાવ્ય થાય છે. પછી આપણે વાત કરીએ તો કે નંબર 2 સોલ્વોલિસિસથી દ્રાવ્ય થતા ક્ષારો. કયા? નંબર 2 સોલ્વોલિસિસથી દ્રાવ્ય થતા ક્ષારો. તો પ્રવાહી હાઇડ્રોજન ફ્લોરાઇડની અંદર આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુના હેલાઇડ તથા KCN, પ્રવાહી હાઇડ્રોજન ફ્લોરાઇડની અંદર આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુના હેલાઇડ તેમજ KCN, પછી NaH3, H2SI, F4, પછી KMnO4, K2SO4, Ag2O, આ બધાય છે એ સોલ્વોલિસિસથી દ્રાવ્ય થતા ક્ષારો છે. કયા કયા? તો કે નંબર 1 આલ્કલી અને આલ્કલાઇન અર્ધ ધાતુના
हेलाइड। पछी नेक्स्ट शू कीधु तो के सी एन पी एन एच थ्री सोडियम हाइड्राइड एस टू एस आई एफ सिक्स नाम शू थाय तो के हेक्सा फ्लोरो सिलिकॉन हाइड्राइड के एम एन ओ फोर के टू एस ओ फोर एजी टू ओ सिल्वर ऑक्साइड आ बदा क्षारों सोल्वोलिसिस प्रक्रिया कर प्रवाही सल्फर सॉरी प्रवाही हाइड्रोजन फ्लोराइड अंदर द्रव्य था। नंबर थ्री क्यू तो के प्रवाही हाइड्रोजन फ्लोराइड अंदर प्रवाही एच एफ में अद्रव्य क्षार उत्पन्न करता पदार्थों तो केवा प्रकारना पदार्थों से प्रवाही हाइड्रोजन फ्लोराइड अंदर अद्रव्य क्षार उत्पन्न करशे तो के एफिसियल थ्री पशी एमएनसीएल टू एलसीएल थ्री आ बदा केवा अद्रव्य क्षार उत्पन्न करशे कोनी अंदर प्रवाही हाइड्रोजन फ्लोराइड अंदर तथा आल्कलाइन अर्थ धातु ऑक्साइड आल्कलाइन अर्ध धातु ऑक्साइड बी एओ सी एओ एम जी ओ आ बदा शू कर प्रवाही एच एफ अंदर अद्रव्य क्षार उत्पन्न करशे। नंबर फोर सिल्वरना हेलाइड के जिंक कैल्शियम कैडमियम क्रोमियम टंगस्टन एसएन ये बधा ऑक्साइड से प्रवाही हाइड्रोजन फ्लोराइड साथ कोईपण प्रकार की प्रक्रिया आपता नहीं आ बदा क्षारों से प्रवाही सल्फर डाइऑक्साइड अंदर तद्दन अद्रव्य रहे। नेक्स्ट हमें बात करवानी छे प्रवाही हाइड्रोजन फ्लोराइड अंदर जवा मळती रासायणिक प्रक्रियाओं तमा। नंबर वन हाइड्रोजन फ्लोराइड अंदर स्वयं आयनीकरण एट के आयनीकरण प्रक्रिया तो आप जेम एमोनिया सल्फर डाइऑक्साइड अंदर जोयु तेम जेमा आयनीकरण प्रक्रिया थी ने धनायन और ऋणायन बने से तेमज आया प्रवाही हाइड्रोजन फ्लोराइड अंदर पण धनायन और ऋणायन उत्पन्न थाय छे। तो हाइड्रोजन फ्लोराइड ना बे मोल वच्चे आयनीकरण प्रक्रिया थी ने एच टू एफ प्लस अने एफ माइनस धन आयन अने आ ऋण आयन हवे एच टू एफ प्लस से ई प्रबल बेज तरीके वर्ते छे क्या स्वरूपे वर्ते प्रबल सॉरी H2F प्लस प्रबल एसिड तरीके वर्ते छे जरे F माइनस छे ई निर्बल बेज छे शू F माइनस निर्बल बेज छे। तो प्रवाही हाइड्रोजन फ्लोराइड नी अंदर स्वयं आयनीकरण प्रक्रिया थई ने आपणे H2F प्लस प्रबल एसिड अने एफ माइनस निर्बल बेइज मळे छे। नंबर टू जो है एसिड बेइज प्रक्रिया तो हमने जो आपणे जोयुं हतुं ते के हाइड्रोजन फ्लोराइड छे ई केवो द्रावक छे तो के ध्रुवीय द्रावक छे तेथी केटलीक प्रक्रियामां हाइड्रोजन फ्लोराइड छे ई द्रव्यने शुं करशे प्रोटोन दान करशे ने द्रावण में एफ माइनस आयन उत्पन्न करशे। हाइड्रोजन फ्लोराइड केवो ध्रुवीय द्रावक छे एटले के केटलीक प्रक्रियाओनी अंदर हाइड्रोजन फ्लोराइड जे द्रव्य ने शू करशे प्रोटोन दान करशे अने द्रावण में एफ माइनस आयन उत्पन्न करशे। एवी कई प्रक्रिया तो के हाइड्रोजन फ्लोराइड नी तमी पाणी साथे प्रक्रिया करो तो हाइड्रोजन फ्लोराइड शू करशे
प्रोटोननु दान कोने करशे द्रव्य ने एटले के शुं बनावशे H3O प्लस ने F माइनस आयन द्रावण में उत्पन्न करशे। एक आ प्रक्रिया। बीजी प्रक्रिया लीए आपणे हाइड्रोजन फ्लोराइड नी HNO3 साथे प्रक्रिया करो तो आ प्रोटोननु दान कोने करशे आने करशे एटले शुं बनावशे H2NO3 प्लस ने F माइनस बनावशे। हवे बेस तरीके केटलाक पदार्थो छे ई हाइड्रोजन फ्लोराइड ने शुं करता होय तो के प्रोटोन नु दान करता होय। शुं तो के हाइड्रोजन फ्लोराइड छे ई केटलीक प्रक्रियामां बेस तरीके वर्ते। तो एवी कई प्रक्रिया? तो के HBF4 छे एनी प्रक्रिया आपणे हाइड्रोजन फ्लोराइड साथे करीए तो हाइड्रोजन फ्लोराइड छे ई बेस तरीके वर्ते એટલે કે પ્રોટોન શું કરશે સ્વીકારશે એટલે શું બનશે H2F પ્લસ અને અહીંથી એક પ્રોટોન ગયો એટલે BF4 માઇનસ બનશે। આ કઈ પ્રક્રિયા? આ પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન ફ્લોરાઇડ છે એ બેઝ તરીકે વર્તે છે। પછી નંબર થ્રી પ્રક્રિયા જોઈએ આપણે સોલવોલિસિસ પ્રક્રિયા। તો સોલવોલિસિસ પ્રક્રિયામાં શું હોય? તો કે પ્રવાહી હાઇડ્રોજન ફ્લોરાઇડની અંદર આલ્કલી અને આલ્કલાઇન અર્ધ ધાતુના હેલાઇડ છે એ સોલવોલિસિસ પ્રક્રિયા કરીને દ્રાવ્ય થાય છે। પણ આલ્કલી અને આલ્કલાઇન અર્ધ ધાતુના હેલાઇડ સોલવોલિસિસ પ્રક્રિયા કરીને પ્રવાહી હાઇડ્રોજન ફ્લોરાઇડની અંદર દ્રાવ્ય થાય છે। આ પ્રક્રિયાની અંદર હેલોજનનું વિસ્થાપન કોણ કરે? તો કે એફ માઇનસ આયન કરે। કોણ? એફ માઇનસ આયન। આપણે એક સિમ્પલ પ્રક્રિયા લઈએ તો કે આ એમ એક્સ આલ્કલી ધાતુના હેલાઇડ પ્લસ એની પ્રક્રિયા કરી આપણે હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે તો આ હેલોજનનું વિસ્થાપન કોણ કરશે? એફ માઇનસ આયન એટલે કે શું બનાવે? એમ એફ અને એચ એક્સ આ રીતની એક પ્રક્રિયા થાય। ઉદાહરણ દ્વારા સમજીએ NaCl એની પ્રક્રિયા આપણે હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે કરીએ તો હેલોજનનું વિસ્થાપન કોણ કરે? ફ્લોરાઇડ આયન એટલે કે શું બને? એને એફ પ્લસ એચ સી એલ બને। તો સોલવોલિસિસ પ્રક્રિયાથી શું દ્રાવ્ય થાય? તો કે સોડિયમ ફ્લોરાઇડ દ્રાવ્ય થાય છે। આ નંબર થ્રી સોલવોલિસિસ પ્રક્રિયા અને છેલ્લી પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયા નંબર ફોર। એમોનિયા અને કેટલાક દ્વિબંધ ધરાવતા કાર્બનિક પદાર્થો છે એ પ્રવાહી હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને યોગશીલ નિપજ બનાવે છે। તો આપણે એમોનિયાની વાત કરીએ। કઈ? એમોનિયાની। કઈ નિપજ બનાવશે? યોગશીલ નિપજ એટલે શું બને? NH4F એમોનિયમ ફ્લોરાઇડ એટલે કે એમોનિયાનો અણુ આખે આખો કોની સાથે જોડાઈ જાય? હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે એટલે યોગશીલ નિપજ બને। પછી કેટલાક દ્વિબંધ ધરાવતા કાર્બનિક પદાર્થો તો કે આપણે વાત કરીએ CH2 ડબલ બોન્ડ CH2 એની આપણે હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો યોગશીલ પ્રક્રિયામાં શું થતું હોય? ડબલ બોન્ડ બ્રેક થાય અને શું જોડાઈ જાય? આખે આખો હાઇડ્રોજન ફ્લોરાઇડનો અણુ કોની સાથે જોડાઈ જાય? તો કે ઇથિનના અણુ સાથે। એટલે એક હાઇડ્રોજન અહીંથી આ ડબલ બોન્ડ બ્રેક થાય એટલે એક સંયોજકતા કોની ખાલી પડે? કાર્બનની। અને એક સંયોજકતા બીજા કાર્બનની ખાલી પડે એટલે કે અહીંયા હાઇડ્રોજન જોડાય છે અને આ અણુ સાથે સોરી આ કાર્બન સાથે ફ્લોરિનનો પરમાણુ જોડાય જાય એટલે શું બનાવે? CH3 CH2F ફ્લોરોઇથેન ફ્લોરોઇથેન બનાવે। તો ચાર પ્રક્રિયા છે એ હાઇડ્રોજન ફ્લોરાઇડની અંદર જોવા મળે: સ્વયં આયનીકરણ, એસિડ બેઝ પ્રક્રિયા, સોલવોલિસિસ પ્રક્રિયા અને યોગશીલ પ્રક્રિયા।